गुजराती मेथीना गोटा एटले उजड़ा रू जेवा पोचा अने जाड़ीदार आवा गोटा लारी पर मळता होय छे, पण घरे बनावीए त्यारे क्यां तो लाल थई जाय छे, क्यां तो गळेथी उतरे नहीं एवा बने छे। तो आ बधी वातनुं सोल्यूशन आ रेसिपीमां छे। तो स्टेप बाय स्टेप आखी रेसिपी जोजो अने ध्यानथी जोईने पछी बनावजो, तो तमारा गोटा पण परफेक्ट ज बनशे। तो सौथी पहेला गोटामां नाखवा माटे अहीं मैं एक चमची आखा धाणा लीधा छे अने 10-12 मरी लीधा छे अने एने आपणे अधकचरा वाटी लईशुं। हवे मैं अहीं लीधी छे मोटी मेथीनी भाजी, वजनमां ए 200 ग्राम छे। तो एना आपणे पान दांडीथी अलग करी लईशुं। गोटा बनावती वखते आ वातनुं खास ध्यान रखवानुं के दांडीओ नहीं लेवानी, मात्र एना पान ज लेवाना। तो आ रीते बधा पानने सारी रीते धोई अने नितारी लीधा छे। हवे आपणे एने झीणा सुधारी लईशुं। तो हाथथी के चॉपिंग बोर्ड पर तमने जे रीते फावे ए रीते एने झीणी सुधारी लेवानी। हवे आ एक नानो बाउल भरीने मैं बेसन लीधो छे। अहीं तमारे चणानो करकरो लोट लेवानी जरूर नथी, जे झीणो रेग्युलर बेसन आवे छे ए ज लेवानो। अने वजनथी मापीए तो ए 200 ग्राम छे। અને ઘણા અંદર રવો કે ચોખાનો લોટ એવું બધું મિક્સ કરતા હોય છે, પણ આપણે બીજા કોઈ લોટ મિક્સ કરવાની જરૂર નથી, માત્ર બેસન જ લઈશું। તો લોટને હંમેશા ચાળીને લેવાનો એટલે અંદર ગાંઠા ન રહે। હવે બધી ભાજીને અહીં સુધારી લીધી છે આ રીતની ઝીણી સુધારવાની, અને જે વાસણમાં બેસન લીધો હતો એ જ વાસણ ભરીને સુધારેલી મેથીની ભાજી લેવાની, એટલે બંને સરખા પ્રમાણમાં લેવાના। હવે અહીં 2 મોળા મરચાં અને 2 તીખા મરચાંને ઝીણા સુધારીને લીધા છે। તમને તીખું ગમતું હોય તો 1 તીખું મરચું વધારે લેવાનું। હવે વાટેલા ધાણા અને મરી ઉમેરી દેવાના। 5 ચમચી ઉમેરીશું હળદર। હળદર વધારે નહીં ઉમેરવાની, કારણ કે વધારે ઉમેરવાથી એનો રંગ ડાર્ક થઈ જશે। 1 મોટી ચમચી ભરીને ઉમેરીશું ઝીણા સુધારેલા આદુના ટુકડા। 1/2 ચમચી ઉમેરીશું હિંગ। સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું। મેં અહીં 2 નાની ચમચી ભરીને મીઠું ઉમેર્યું છે। હવે 2 નાની ચમચી ભરીને તેલ ઉમેરીશું। હવે હાથ વડે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું અને થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ આપણે એનું ખીરું તૈયાર કરીશું। પાણી એકસામટું નહીં નાખવાનું, થોડું થોડું મિક્સ કરવાનું એટલે વધારે ના પડી જાય। ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને પાસે આવેલો બેલ આઇકન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો, એટલે મારી બધી રેસીપી તમે સૌથી પહેલાં જોઈ શકો। આ રીતનું ખીરું આપણે તૈયાર કરવાનું રહેશે અને આટલું ખીરું બનાવવા માટે મને 1 કપ કરતાં થોડા ઓછા પાણીની જરૂર પડી। હવે ખીરું તૈયાર થઈ ગયા પછી આપણે એમાં 1/2 લીંબુનો રસ નીચવી દેવાનો અને બધું બરાબર મિક્સ કરી દેવાનું। હવે એક બાજુ તળવા માટે તેલ ગરમ મૂકી દેવાનું અને ખીરાની ઉપર 5 ચમચી બેકિંગ સોડા મૂકી દેવાનો, આપણે જેને સોડા બાય કાર્બ કહીએ છીએ એ જ। અને ગોટા તળવા માટે જે તેલ ગરમ મૂક્યું હતું એમાંથી 1 ચમચો ભરીને તેલ સોડા ઉપર મૂકી દેવાનું અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું। આપણે અગાઉ પણ 2 ચમચી તેલ ખીરામાં ઉમેર્યું હતું અને અત્યારે પણ ઉમેર્યું છે, તો આમ અલગ અલગ સમયે 2 વખત તેલ ઉમેરવાનું રહેશે। તો હવે ગોટાનું ખીરું તળવા માટે તૈયાર છે। ગોટા તળતી વખતે તેલને વધારે ગરમ નહીં કરવાનું, તો પહેલાં આપણે થોડું ખીરું મૂકીને ચેક કરી લઈએ। 1 ગોટું આપણે અંદર મૂકીએ અને આ રીતે ઉપર આવી જાય એટલે સમજવાનું કે તેલ આપણું તળવા માટે તૈયાર છે। તો 1-1 કરીને તેલમાં સમાય એટલા ગોટા અંદર મૂકી દેવાના અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની। જો તેલ વધારે પડતું ગરમ હશે તો ગોટા મૂકતાની સાથે એકદમ લાલ થઈ જશે, અને તળવા માટે બને ત્યાં સુધી સિંગ તેલનો ઉપયોગ કરવાનો, કારણ કે ગુજરાતી ફરસાણ હંમેશા સિંગ તેલમાં જ બનતા હોય છે। તમે ગોટા તેલમાં મૂકશો એટલે એકદમ ઉપર આવીને એની જાતે જ એની સાઈડ ચેન્જ થઈ જશે, એટલે સમજવાનું કે ગોટાનું ખીરું અને તેલનું ટેમ્પરેચર બંને પરફેક્ટ છે। 1-2 મિનિટ તળાય એટલે એને ફેરવી નાખવાના। આ રીતે ગોટા ખૂબ જ સરસ બને છે અને બિલકુલ તેલ પચેલા થતા નથી, અને ગોટાના 1 બેચને તળાતા 3-4 મિનિટનો સમય લાગે છે। એનાથી વધારે તેલમાં નહીં રાખવાના, નહીં તો પછી એનો કલર થોડો ડાર્ક થઈ જાય છે ને એકદમ બજાર જેવા। તો આ રીતે બધા ગોટાને તળી લેવાના।
जुओ केटला जाळीदार अने सॉफ्ट बन्या छे अने हाथमां बिलकुल तेल लागतुं नथी। चालो तो एनी साथे खवाती कढ़ी पण बनावी लईए। एना माटे एक बाउलमां लीधो छे एक चमची भरीने बेसन अने एमां उमेरीशुं एक कप भरीने पाणी अने बेसनने सारी रीते ओगाळी लेवानो। गाठा न रहे एनुं ध्यान राखवानुं। હવે એમે ઉમેરીશું એક ચપટી લીંબુના ફૂલ, 5 ચમચી ઉમેરીશું હળદર, 1/2 ચમચી ઉમેરીશું મીઠું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એક વાસણમાં લઈશું 2 ચમચી તેલ, એમાં ઉમેરીશું 1/2 ચમચી રાઈ, રાઈ તતડી જાય એટલે એમાં ઉમેરીશું 1/2 ચમચી હિંગ અને ઉમેરીશું 1 ચમચી ઝીણા કાપેલા લીલા મરચાં। બધું મિક્સ કરીને બેસનવાળું પાણી અંદર એડ કરી દઈશું। બેસનવાળું પાણી ઉમેર્યા પછી એને સતત હલાવતા રહેવાનું એટલે બેસન એક જગ્યાએ જામી ન જાય। એક ઉભરો આવે એટલે અંદર 2 ચમચી ખાંડ ઉમેરવાની અને 2-3 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દેવાનું એટલે બેસન સરસ રીતે ચડી જાય। આ પ્રકારની કન્સિસ્ટન્સી થાય એટલે ગેસ બંધ કરી દેવાનો। ઉપરથી કોથમીર સુધારીને ઉમેરી દેવાની એટલે આપણી ગોટા સાથે ખાવાની કઢી તૈયાર છે। ગરમ ગરમ ગોટાને ગરમ ગરમ ચટણી સાથે પીરસવાના એટલે ઠંડા ઠંડા વાતાવરણમાં ખાવાની મજા આવી જાય છે। મારી રેસીપી જો ગમી હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી મને રજા આપો, આવજો।